જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ આઈ ઓનલાઈન લેક્ચરમાં હું જતીન ડાભી તમામ તમામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું પ્રમાણે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે નવી થિયરી સાથે આવશું તો લાસ્ટ લેક્ચરના દાખલા કમ્પ્લીટ કર્યા બાદ પ્રિઝમની થિયરી જોયા બાદ હવે આપણે કિરણ પ્રકાશ શસ્ત્ર નામના ચેપ્ટરની અંદર હવે એક અગત્યની ઇમ્પોર્ટન્ટ થિયરી સાદું માઇક્રોસોપ લઈને અહીંયા આપણે વાત કરીશું આજે અત્યાર સુધીના જે કાંઈ પણ પ્રકાશીય ઉપકરણ જોયા આપણે એટલે કે અરીસો જોયો લેન્સ જોયો પ્રિઝમ જોયો એમાં એક નવા પ્રકાશીય ઉપકરણનું અહીંયા આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ જેને દેશી ભાષામાં કહેવાય છે બિલોરી કાચ બાળકો બિલોરી કાચ તો આપણે બધાએ જોયેલો જ છે તો આ એ જ બિલોરી કાચનું સાયન્ટિફિક સ્વરૂપ છે બીજું કાંઈ નથી એક સાદો બિલોરી કાચ જ છે હવે તમે જે બિલોરી કાચ માર્કેટમાં મળે છે તમે જે જુઓ છો એ લેન્સને જ્યારે તમે અડગો છો ત્યારે બંને સપાટી ઉપર અને નીચે એ તમને ઉપસેલી દેખાશે તો ત્યારે જ તમને આઈડિયા આવે જો બંને સપાટી ઉપસેલી હોય તો ઈ લેન્સ જે વાપરવામાં આવે છે એ લગભગ લગભગ કેવો હોય છે બહિર્ગોળ લેન્સ હોય છે તો એક બહિર્ગોળ લેન્સવાળી જે રચના બને છે એને જ તો કહેવાય છે સાદુ માઇક્રોસ્કોપ તો સાદું માઇક્રોસ્કોપ તમારા માટે કઈ નવી વસ્તુ નથી બિલોરી કાચ એને કહેશું આપણે સાયન્ટિફિક નવું નામ આપીશું સાદુ માઇક્રોસ્કોપ તો એ સમજતા પહેલા આપણે એક બીજી એક વસ્તુ સમજીએ જેનું નામ છે નજીક બિંદુ શું છે નજીક બિંદુ જોઈએ નજીક બિંદુ જેને દર્શાવાય છે ડી વડે વિચારો બાળકો તમે તમારી સામે એક બુક છે અથવા છાપું છે એ લઈ લો તમારી સામે તમે આટલા અંતે રાખો છો તો છાપાના અક્ષરો સ્પષ્ટ તમને દેખાશે દૂર જતા જાય એમ અક્ષરો તમને સ્પષ્ટ દેખાશે નહીં એટલે કે અક્ષર જે છે એ કેવા થઈ થઈ જશે ઝાંખા તો નજીક નજીક આવતા ગયા સ્પષ્ટ દેખાણું હજુ સ્પષ્ટ દેખાણું હજુ સ્પષ્ટ દેખાણું બસ આંખથી અમુક અંતર બનશે કે જ્યાં સુધી તમને અક્ષરો કેવા દેખાશે સ્પષ્ટ દેખાશે હવે જો તમે આનાથી પણ વધારે નજીક લઈ ગયા તો એક સાથે બબે અક્ષર દેખાશે એટલે કે બ્લર થવા મળશે એટલે કે વધારે નજીક લાવવાથી પણ આંખમાં વ્યવસ્થિત જોઈ શકો છો તો એટલું અંતર જે આંખથી બને એટલા અંતરને શું કહેવાય છે નજીક બિંદુ તો નજીક બિંદુ એટલે કઈ નથી નજીક બિંદુ એટલે એવું થશે ઓછામાં ઓછા જે અંતર માટે વસ્તુને સ્પષ્ટપણે આરામદાયક રીતે જોઈ શકાય તેટલા અંતરને શું કહેવાય છે નજીક બિંદુ એટલે નજીક બિંદુ જે છે એ શું છે એક અંતર છે તો ખાસ કરીને આપણા માણસ માટેની વાત કરી માણસ માટે આ જે અંતર જે છે એ લગભગ લગભગ પચીસ સેન્ટીમીટર સેટ થયેલું છે એટલે કે વસ્તુને તમે જો પચીસ સેન્ટીમીટર તમારા આંખથી દૂર રાખશો તો તમને વસ્તુ કેવી દેખાશે સ્પષ્ટ અને ઇઝીલી તમે જોઈ શકશો એટલે આ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓછામાં ઓછું જે અંતર તમને સ્પષ્ટપણે પણ દેખાય અને આરામદાયક રીતે પણ દેખાય તો એ જે અંતર જે છે આપણા માણસ માટે એ અંતર છે પચીસ

સ્પષ્ટપણે જોવી છે તો આ વસ્તુ કેટલા અંતરે ગોઠવું આંખથી તો મને કેવી દેખાય સ્પષ્ટ દેખાય તો ઓબ્વિયસલી વસ્તુ ડિસ્ટન્સ છે માણસ છે તો માણસની આંખ માટે ડી ડી એટલે કે નજીક બિંદુ એટલે કે અંતર કેટલું છે પચીસ સેન્ટીમીટર તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ વસ્તુને મારે સ્પષ્ટપણે જોવી હોય તો આંખથી કેટલું ડિસ્ટન્સ રાખવું પડે તો કે ડી જેટલું ડિસ્ટન્સ રાખવું પડે જ્યાં ડી શું છે પચીસ સેન્ટીમીટર છે તો મને એ વસ્તુ કેવી દેખાશે સ્પષ્ટપણે દેખાશે ચલો વસ્તુનું નામ આપેલું છે એ બી અને વસ્તુની ઊંચાઈ જે છે એને દર્શાવેલી છે હાલમાં એચઓ અને હાલમાં વસ્તુ આંખ સાથે કેટલો ખૂણો બનાવે છે આલ્ફા જેટલો એંગલ બનાવે છે એટલે વસ્તુની ઊંચાઈ આંખ સાથે બનાવતો ખૂણો કેટલો છે આલ્ફા છે ચલો હવે વાત કરીએ આગળ આ સિમ્પલ વસ્તુ થઈ આકૃતિની પેલી આકૃતિ કે તમને શું દર્શાવે છે કે વસ્તુને સ્પષ્ટપણે જોવી હોય તો તેને નજીક બિંદુ અંતરે ગોઠવી પડે ઓકે હવે વાત કરીએ આગળ તમને એક્ઝામની અંદર થિયેટિકલી તમને આનું વર્ણન પૂછાઈ શકે અને એના માટેની મોટો શક્તિ પૂછાઈ શકે એટલે કે મોટો ઘણી પૂછાઈ શકે તો આ માઇક્રોસ્કોપ માટે મોટો શક્તિ કઈ રીતે મેળવી એ આપણે અહીંયા મેળવીશું હવે તો એના માટે છે રીત નંબર એક જે ટેક્સ્ટ બુકની છે તો રીત નંબર એક જે છે એ છે તમારી ટેક્સ્ટ બુકની હવે કઈ રીતે જુઓ મતલબ શું થાય માઇક્રો એટલે એટલે સૂક્ષ્મ અને સ્કોપ કે જોવું તો સૂક્ષ્મ વસ્તુને જોવી હોય ત્યારે આપણે માઇક્રોસ્ોપ્ટનો ઉપયોગ કરીએ છીએ એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ તો વિચારો તમારા હાથમાં કોઈ એક નાનકડી એવી કીડી છે અને એ કીડીને કેટલા પગ છે એ તમારે ગણવા છે તો કીડીના પગણવા માટે આપણે નરી આખે ન જોઈ શકીએ હલો એક બે ત્રણ ચાર પાંચ એમ ન જોઈ શકાય તો એના માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે તો કે બિલોરી કાચનો ઉપયોગ કરીશ તો બિલોરી કાચ શું બની જાય આપણા માટે માઇક્રોસ્કોપ બની જાય તો એના માટે તમે કીડીને બિલોરી કાચથી અમુક અંતર રાખેલી હશે અને તમારું માઇક્રોસ્કોપ તમે આંખને કેવું રાખેલું હશે નજીક રાખેલું હશે તો વિચારી લો આ માઇક્રોસ્કોપ છે અને આ હાથમાં શું પકડેલી છે આપણે કીડી પકડેલી છે તો કીડીને અમુક અંતરે ગોઠવેલી છે તો એ જ કીડીનું તમને મોટું પ્રતિબિંબ દેખાય યસ સેના દ્વારા રચાણું આ તો આ રચાણું જે છે એ બહિરગોળ લેન્સ દ્વારા રચાણું છે પણ એ માઇક્રોસ્કોપની કઈ રીતે હોય સાયન્ટિફિકલી જોઈએ આ એક બહેરગોળ લેન્સ રાખેલો છે બહિરગુળ લેન્સ શું કેમ રાખવામાં આવે છે બહિરગોળ લેન્સ એટલે એવું લખી શકીએ આપણે કે આ છે એ વિવર્ધક લેન્સ છે એટલે કે

તો વસ્તુને લેન્સના ઓપ્ટિકલ સેન્ટર ઓ અને વચ્ચે રાખવી જોઈએ આપણે જે છ સાત કિસ્સા જોયા લેન્સ માટેના એના માટે આપણને ખબર છે કે વસ્તુને ક્યાં તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે તો એક અપવાદજનક છેલ્લો કિસ્સો હતો બહિર્ગોળ લેન્સની અંદર કે જેમાં વસ્તુને જો એફ અને ઓ ની વચ્ચે રાખો તો પ્રતિબિંબ એજ સાઈડ એટલે કે વસ્તુ સાઈડ જ તે આભાસી અને કેવું મળશે ચત્તું મળશે તો અહીંયા એવી જ કંઈક ગોઠવણ કરેલી છે વસ્તુને એફ અને ઓની વચ્ચે મૂકેલી છે ત્યારે તેનું પ્રતિબિંબ વસ્તુ સાઈડ જ વસ્તુ કરતા મોટું આભાસી અને કેવું મળશે મળશે તો આ એક અપવાદજનક કિસ્સો ઇમ્પોર્ટન્ટ છે હવે ખબર પડી છે તો આ રીતે વસ્તુ છે પ્રતિબિંબ મેળવવા માટે મિનિમમ બે કિરણો રાખેલા છે એક કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે વક્રી જ આગળ વકરીબોન થયા વગર જ આગળ વધશે બીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે વક્રી બન પામી આ બાજુ આગળ હશે હવે તમે આ બંને કિરણો ક્યાંય ભેગા નહીં થાય બંને વચ્ચેનો ડિસ્ટન્સ શું થશે વધતું જશે એટલે બંને કિરણોને ભેગા કરવા માટે આપણે એને ક્યાં લંબાવેલા છે પાછળ લંબાવેલા છે પાછળ જ્યાં ભેગા થાય ત્યાં વસ્તુનું શું રચાશે પ્રતિબિંબ રચાશે તો આ વસ્તુ એ બી નું પ્રતિબિંબ રચાણું એ ડેસ બી ડેસ વસ્તુની ઊંચાઈ એચ ઓ વડે દર્શાવું તો પ્રતિબિંબની ઊંચાઈ શું થાય એચ આઈ તો અહીંયા ઓબ્વિયસલી વસ્તુ જે પ્રતિબિંબ રચાણું છે તમારે એ લગભગ લગભગ કેટલા અંતરે મળતું હોય ડી તો તમે આ વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે સ્પષ્ટ મળે આ વસ્તુનું પ્રતિબિંબ તમારે સ્પષ્ટ મેળવવું હોય તો પ્રતિબિંબ અંતર વી જે છે એ કેટલું સેટ થવું જોઈએ ડી જેટલું સેટ થવું જોઈએ તો જ તમે આ વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટપણે જોઈ શકો એના માટે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો કેટલો છે ધારો કે બીટા છે હવે આંખ જે છે

પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ હતું વન અપોન એફ આ તું લેન્સ માટે સમીકરણ બળ ચલો હવે એમાં આપણે થોડુંક ચેન્જ કરીએ આખું જે સમીકરણ છે એનું હું વી વડે ગુણી નાખું છું એટલે કે સમીકરણને વી વડે ગુણતા ચાલો સમીકરણને વી વડે ગુણી નાખો તો અહીંયા થઈ જશે માટે અહીંયા થઈ જશે માઇનસ વી બાય યુ વત્તા અહીંયા થઈ જશે વન

માઇનસ એમના એમ રહેશે તો વી બાય એફ થઈ જશે માઇનસ વન એમ ના એમ માઇનસ વી બાય એફ અને એમ પેલી બાજુ આવવાથી થઈ જશે પ્લસ ચલો હવે લસા લઈએ લસા ન લેવું હોય તો ડાયરેક્ટલી પણ કિંમત મૂકી શકો ચલો વી ની કિંમત મૂકી છે તો ની કિંમત આ જો તો કે વી ઝુ મળે છે ડી તો અહીંયા v ની કિંમત લઈ લેશું ડી પણ આપવાથી મૂલ્ય સ્વરૂપે છે પણ ઈ અંદર તમે માગશો આ બાજુ એટલે કેવું થશે ઋણ થશે ઋણ થાય એટલે કેવું થઈ જશે માઇનસ ડી ટુ એમ માટે એમ ઇઝ ઇક્વલ ટુ વન ના એમ પ્લસ તો આ તમને મોટવણીનું અંતિમ સૂત્ર અથવા તો એવું પણ કહી શકો શક્તિનું અંતિમ સૂત્ર સૂત્ર આ જે મોટવું એ તમને બુકની રીતથી મળેલું છે પણ આ સૂત્ર માત્ર ક્યારે લાગુ પડે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ જે છે એટલે કે આ વસ્તુનું જે પ્રતિબિંબ જે છે એ કેટલા અંતરે રચાણવું તો કે ડી અંતરે તો આ ત્યારે જ લાગુ પડે કે પ્રતિબિંબ ડી રચાય ત્યારે જ આ વસ્તુ શું કરશે બાકી આ સૂત્ર લાગુ પડે એટલે કે પ્રતિબિંબ જો કરતા દૂર મળતું હોય વધારે દૂર મળતું હોય તો ત્યારે તમે આ સૂત્ર વાપરી શકશો નહીં તેના માટે બીજું સૂત્ર છે પણ આ જે પ્લસ ડી બાય એફ મેળવું એ આપણે ટેક્સ્ટ ટેક્સ્ટબુકની રીતથી મેળવું મોટું નહીં સૂત્ર હવે આ જ સૂત્ર હું બીજી રીતથી મેળવું છું જોઈએ કઈ રીતથી જેને આપણે નામ આપી દઈએ છીએ રીત નંબર બે આ ટેક્સ્ટબુક બારની રીત છે એટલે કે કદાચ જૂની ટેક્સ્ટબુકની રીત પણ હોય હવે એ કઈ રીતે મેળવશું તો એના માટે તમારે મોટો શક્તિનું એક સૂત્ર યાદ રાખવું પડશે શું છે મોટો શક્તિનું સૂત્ર માઇક્રોસ્કોપની મોટો શક્તિ મોટો શક્તિ ગયો તો પણ ચાલે અથવા તો આની જગ્યાએ તમે કોણીય મોટોણી કહેશો તો પણ ચાલશે કાં તો મોટો શક્તિ ગયો અથવા તો શું ગયો કોણીય મોટોણી જેનું સૂત્ર હું અહીંયા લખું છું ખાસ યાદ રાખીશું એમ બરાબર પ્રતિબિંબ દ્વારા પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો કોણ પણ બે ફરક છે આ ક્યારે વાપરવાનું પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો કોણ પણ ક્યારે કે જ્યારે હાજરી હોય અને આ ક્યારે કે જ્યારે લેન્સની ગેરહાજરી હોય તો બાળકો મોટો નું સૂત્ર છે મોટો શક્તિનું સૂત્ર છે ખાસ યાદ રાખશું પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો છેદમાં વસ્તુ દ્વારા આંખ સાથે રચાતો

અને અહીંયા હું એને કઈ રીતે એપ્લાય કરું સી જોઈએ ચલો તો અહીંયા લખું છું લેન્સની ની શક્તિ જેને હું ડિનોટ કરું છું એમ વડે તો શું છે લેન્સની મોટો શક્તિ તો કીધું એ પ્રમાણે પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો તો પ્રતિબિંબ ક્યાં ગયું આર્યું એડેસ બીડેસ એડેસ બીડેસ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો એટલે કેટલો બનશે બીટા તો અહીંયા અંશમાં આવશે બીટા છેદમાં વસ્તુ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો પણ આલ્ફા અને બીટા કેવા છે જો આલ્ફા અને બીટા સૂક્ષ્મ હોય તો તમે લખી શકો છો બીટાની જગ્યાએ ટેન બીટા અને આલ્ફાની જગ્યાએ ટેન આલ્ફા કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે ખૂણો સૂક્ષ્મ હોય ત્યારે સાઈન થીટા લગભગ લગભગ થાય છે અને ટેન થીટા પણ લગભગ લગભગ કેટલો થાય છે થીટા તો ખૂણો સૂક્ષ્મ હોય તો આવું તમે લખી શકો અને સમીકરણ નંબર હું એક આપી દઉં છું ચલો હવે આ ટેન બીટા અને ટેન આલ્ફાની કિંમત આપણે બંને આકૃતિ ઉપરથી શોધીશું તો આકૃતિ પરથી આકૃતિ પરથી ચલો આમાંથી હું ટેન આલ્ફાની કિંમત શોધું તો ટેન આલ્ફા ટેન આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ શું છે એચ ઓ છેદમાં પાસેની બાજુ એટલે કે અને અને હવે જે ખૂણો જે છે એ આ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે અને આ કાટકોણ ત્રિકોણ માટે પણ શું પડશે લાગુ પડશે પણ હું એપ્લાય કરું છું આના માટે તો આ કાટકોણ ત્રિકોણ માટે ટેન બીટા વાપરશું તો ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ એચ ઓ છેદમાં યુ તો અહીંયા લખી શકશું એચ ઓ છેદમાં ક્યુ તો આ બંને કિંમત હું ક્યાં મૂકીશ સમીકરણ નંબર એક માં એટલે કે આ કિંમતો સમીકરણ નંબર એક માં મૂકતા અથવા તો સમીકરણ નંબર એક પરથી ચલો કિંમત મૂકીએ સમીકરણ નંબર એક માં તો સમીકરણ નંબર એક માં કિંમત મૂકીએ તો આવું બનશે મોટવણી અથવા તો મોટવ શક્તિ એમ બરાબર ઉપર છે ટેન બીટા ટેન બીટા એટલે કે એચ ઓ બાયુ છેદમાં ટેન આલ્ફા ટેન આલ્ફા છે એચ ઓ

પીયુષ શોધવા માટે સોરી લેન્સ નું સૂત્ર એટલે કે ગાઉસ નું સમીકરણ શું છે ગાઉસ નું સમીકરણ ગાઉસ સમીકરણ તો ગાઉસ નું સમીકરણ છે માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ પણ બાળકો જાણી છે આપણે યુ એટલે વસ્તુ અંતર છે વી એટલે પ્રતિબિંબ અંતર છે અને એફ એટલે શું છે કેન્દ્ર લંબાઈ હવે ત્રણેયની હું એક કિંમત મૂકું છું યુ યુ ના યુ રાખીશ ધારો કે એક્સ પણ ધારી અથવા યુ ના યુ રાખી તો યુ ના યુ પણ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી કેવું થઈ જશે માઇનસ તો અહીં યુ વિરુદ્ધ દિશામાં છે અને કેન્દ્ર લંબાઈની કિંમત શું આવશે કેન્દ્ર લંબાઈ પ્લસ કેમ તો કે બહી રૂડ લેન્સ છે તો ત્રણેય કિંમત ઉપર મૂકી દઈએ તો ઉપર મૂકતા આવું થશે માઇનસ વન અપોન માઇનસ યુ પ્લસ વન અપોન ડી પણ d કેવો લખવાનો માઈનસ આયા માઈનસ લખો તો પણ ચાલે અથવા તો આયા માઈનસ એડ કરી દીધો તો પ્લસ માઈનસ માઈનસ ઇઝ ઇક્વલ ટુ 1 / fm ના m માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1 / u માઈનસ 1 / d = 1 / f 1 / d ને પેલે બજોવા દે તો 1 / u = 1 / f + 1 / d લસા લઈ લેજે લસા લેતા વન યુ બરાબર છે ડી ગુણિયા એફ છેદમાં ડી પ્લસ એફ તો બાળકો આ કિંમત મળી યુ ની આ યુ ની કિંમત આપણે અહીંયા મૂકવાની છે એટલે કે સમીકરણ નંબર બે માં મૂકવાની છે

એટલે કે ડી પ્લસ એફ ડિવાઈડ બાય છેદમાં શું વધ્યું એફ ચલો એફ ને સેપરેટ કરી દે તો એફ ના છેદમાં એફ એટલે વન બીજું વધ્યું ડી ના છેદમાં એફ તો આ થયું એ જ મોટવણીનું સૂત્ર અને સેમ ટુ સેમ મળેલું છે પણ રીત કંઈક અલગ છે અને આ પણ ક્યારે વાપરી શકો કે જ્યારે અહીંયા લખ્યું લેવું પ્રતિબિંબ કેટલા અંતરે મળવું જોઈએ ડી જેટલા અંતરે મળે તો જ તો આ પણ ત્યારે જ વાપરી શકશો કે જ્યારે પ્રતિબિંબ પ્રતિબિંબ ડી જેટલા અંતરે મળે તો ક્યારે આપણે રિપીટ કરી કે પ્રતિબિંબ ડી જેટલા અંતરે મળે પ્રતિબિંબ પ્રતિબિંબ બીજે ક્યાં મળી શકે તો વિચારો આ વસ્તુને હું ધીમે 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 આમ એફ બાજુ ખસેડતો જાઉં છું જો વસ્તુને એફ બાજુ ખસેડતા જઈશીએ આપણે તો આ પ્રતિબિંબ પણ દૂર 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 વધારે દૂર જતું જશે અને વિચારો કે આ વસ્તુ કોઈ એક સમયે એફ ઉપર આવીને ઊભી રહી જાય ચલો એ જ વસ્તુ કોઈ એક સમયે ક્યાં આવીને ઉભરી ગઈ એફ ઉપર એટલે જો વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી હોય તો અંતિમ પ્રતિબિંબ ખૂબ જ દૂર એટલે કે અંતરે રચાશે કઈ રીતે જોઈએ એફ ઉપર વસ્તુ રાખેલી છે પ્રકાશના બે કિરણો બંને ક્યાંય ભેગા થશે નહીં પાછળ લંબાવો તો એ પણ લગભગ લગભગ એકબીજાને કેવા મળશે સમાંતર મળશે સમાંતર મળે એટલે કે આ વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાશે ખૂબ જ દૂર આપણે રાખવાનું છે એક્ઝેટ એફ ઉપર નહીં થી સેજ આ બાજુ રાખશું એટલે પ્રતિબિંબ તમને કેવું મળે આભાસી મળે જો તમે એફ ની આ બાજુ રાખશો તો પ્રતિબિંબ તમને કેવું મળશે વાસ્તવિક મળશે એટલે કે સ્લાઇટલી આપણે ઓ તરફ જાશું આ છે ઓ એટલે કે ઓપ્ટિકલ સેન્ટર તરફ આપણે શું રાખશું વસ્તુ છે સ્લાઇટલી પણ અહીંયા જે વસ્તુ અંતર બનશે એ લગભગ લગભગ કોણા જેટલું થશે લગભગ લગભગ એફ જેટલું થશે એવું આપણે કન્સિડર કરશું જો તમને વસ્તુ અંતર ન આપેલું હોય તો તમે યુ બરાબર લગભગ લગભગ કેટલું લઈ શકશો એફ જેટલું પણ કયા કિસ્સામાં સ્પેશિયલ કિસ્સો છે આ સ્પેશિયલ કિસ્સો કોના માટે છે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે દૂર મળે અંતિમ પ્રતિબિંબ તમને મળશે પ્રતિબિંબ અનંત અંતરે રચાય અથવા તો કેવું ધરાય ખૂબ દૂર રચાય ત્યારે આ સૂત્ર વાપરવું અને આના માટે મોટો શક્તિનું સૂત્ર આના માટે શક્તિ ચલો આ સૂત્ર યાદ રાખીશું પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો લેન્સની હાજરીમાં પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો પ્રતિબિંબ વળી ગમ્યા મળતું હોય પણ રચાતો ખૂણો તો બીટા જ આવશે તો અહીંયા પ્રતિબિંબ દ્વારા આંખ સાથે રચાતો ખૂણો કેટલો છે બીટા છેદમાં વસ્તુ દ્વારા આઠ સાથે રચો વસ્તુ દ્વારા સાથે છે આલ્ફા તો જગ્યાએ આવું પણ લખી શકીએ પરંતુ બાળકો ટેન બીટા આકૃતિમાં જુઓ આકૃતિમાં જુઓ ટેન બીટા આ કાટપણ ત્રિકોણ માટે બીટા તો છે તો ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ સામાન્ય બાજુ સામાન્ય બાજુ એટલે વસ્તુની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ આપણે લખેલી છે જેટલી આ જે હાઇટ છે એ કેટલી છે જેટલી છે એચ ઓ છેદમાં એફ અને ટેન આલ્ફા એ પેલી આકૃતિમાં જોઈ લેશું એચ ઓ છેદમાં ડી એચ ઓ છેદમાં ડી આ બંનેની કિંમત ક્યાં મૂકીશું તો કે ઉપરના સમીકરણમાં

બે સૂત્ર યાદ રાખવાના વન પ્લસ ડીવાય એફ અને ખાલી પ્રતિબિંબ ત્યારે જ વાપરવાનું કે જયારે પ્રતિબિંબ છે બંને માઇક્રોસ્કોપ માટે એટલે કે સાદા માઇક્રોસ્કોપ માટેના પણ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે થશે તો બાળકો થયું આપણું સંયુક્ત સોરી આખે આખું સાદું માઇક્રોસ્કોપ હવે જે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં એ આવશે આના કરતા એક સ્ટેપ વધારે કેમ એક સ્ટેપ વધારે એની ચર્ચા પણ આપણે આગળ કરીશું ઓકે જય સ્વામી નારાયણ